રાજ્યમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. એસએસસીના પરિણામે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ધોરણ 10માં ઉચ્ચ પરિણામ આવ્યું હોવાથી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મોટાભાગની બેઠકો ભરાઈ જાય તેવી શક્યતા છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કુલ 69,000 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. ગત વર્ષે 46,000 બેઠકની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 20,000 સરકારી બેઠકમાંથી 17,000 બેઠક ભરાઈ હતી. બેઝિક ગણિત સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ ની સંખ્યા આ વર્ષે વધુ છે. બેઝિક ગણિત સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એપ્લાય કરી શકે છે, જેના કારણે ડિપ્લોમા એન્જિનિયરિંગની સરકારી બેઠક 90% ભરાઈ જાય તેમ છે. આ વર્ષે પ્રાઇવેટ કોલેજોમાં 80% અને સરકારી કોલેજોમાં 90% બેઠકો ભરાય તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે એસએસસીમાં કુલ 5.99 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમાંથી 70,000 સ્ટાન્ડર્ડ ગણિત સાથે અને બાકીના 5.29 લાખ બેઝિક ગણિત સાથે પાસ થયા છે. સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 11માં એ ગ્રુપમાં એડમિશન લઈ શકે છે, જ્યારે બાકીના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એલિજિબલ રહેશે. ગયા વર્ષે 10th સ્ટાન્ડર્ડમાં 62% રિઝલ્ટ આવ્યું છે. આ વખતે જે રિઝલ્ટ આવ્યું છે 20% વધારે આવ્યું છે, એટલે 82% છોકરાઓ પાસ થયા છે. એટલે આ વખતે ગયા વર્ષ કરતા વધારે એડમિશન થવાની શક્યતા છે. આપણે આંકડા જોઈએ તો લાસ્ટ યર અરાઉન્ડ 69,000 સીટ્સ હતા ઓવરઓલ. ગવર્મેન્ટ ગ્રાન્ટિંગ એડ એન્ડ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટને બધાને ભેગા કરીને 69,000 જેવા સીટ્સ હતા. એમાંથી અરાઉન્ડ 45,700 જેવા સીટો ભરાયા હતા, એટલે કે લગભગ 67% જેવા સીટો ભરાયા હતા લાસ્ટ યર ઓવરઓલ. અને ગવર્મેન્ટ કોલેજીસમાં, ખાસ કરીને ગવર્મેન્ટ ડિપ્લોમા કોલેજીસમાં તમે જુઓ તો લાસ્ટ યર અરાઉન્ડ 85% 85% એડમિશન થયું હતું. હવે આ વખતે જોવા જઈએ તો એ આંકડા તો સરપાસ થઈ જ જશે, કારણ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે પાસ થયા છે એ વધારે છે. 62%ની સામે આ વખતે 82% છે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે લોકો રજીસ્ટર થશે ડિપ્લોમા માટે એ પણ આ વખતે વધારે થવાની શક્યતા છે. એટલે ગયા વર્ષના જે 67% જે ઓવરઓલ જે એડમિશન થયા હતા તમામ બધી કોલેજોમાં થઈને, એ આ વખતે લગભગ 75% તો મિનિમમ થશે. અને ગવર્મેન્ટ કોલેજીસમાં જે સામાન્યતઃ જે વધારે એડમિશન્સ થતા હોય છે કમ્પેર્ડ ટુ અધર પ્રાઇવેટ કોલેજીસ, તેમાં પણ આ વખતે ક્લોઝ ટુ 90% એડમિશન થવાની શક્યતા છે. આ વખતે 5,99,000 છોકરાઓ 10th સ્ટાન્ડર્ડમાં પાસ થયા છે. 5,99,000માંથી 70,000 છોકરાઓ જે છે એ લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ લઈને પાસ થયા છે. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ લઈને જે છોકરાઓ પાસ થયા હોય એ લોકો ગ્રુપ એ ગ્રુપ લઈ શકે, એટલે કે સાયન્સ ગ્રુપ લઈ શકે, અને 11th સ્ટાન્ડર્ડમાં. અને જે છોકરાઓ બાકીના જે છોકરાઓ છે 5.29 લાખ, એટલે 5,29,000 છોકરાઓ છે, એ લોકો બેઝિક મેથ્સ લઈને પાસ થયા છે. હવે બેઝિક મેથ્સ વાળા અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બંને છોકરાઓ ડિપ્લોમા માટે એલિજિબલ છે, ડિપ્લોમા એડમિશન્સ માટે એલિજિબલ છે. એટલે આપણે એવું ગણીએ કે 70,000 જે છોકરાઓ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે એ તો 11મામાં જશે એવું આપણે માનીએ, તો 5,29,000 છોકરાઓ તો ડિપ્લોમા તરફ એડમિશન લેવા માટે એલિજિબલ છે. એટલે ઘણો મોટો ફ્લો આવશે ડિપ્લોમા તરફ આ વર્ષે. એટલે મેં તમને કહ્યું એ રીતે આ વખતે ઓલમોસ્ટ ઓવરઓલ એડમિશન 75% થી વધારે થશે.